स्नेक रेस्क्यू टीम दावतमां તમારું સ્વાગત છે. હમણાં રિસેન્ટલી અમને એક કોલ આવ્યો છે ચાંદાવાડાથી કે એ લોકો કઈ ટાઇલ્સ ખાલી કરતા હતા ને એની પછાડી નાના છોકરા લોકોએ સાંપ ભરાતા જોયું છે. એટલે હમણાં અમે પોઝિશન પર આવી ચૂક્યા છે. મારા સાથે મારી ટીમ રેસ્ક્યુ મેમ્બરમાં છે સની પટેલ, સિનિયર સોનુ કોહલી ને કેમેરામેન પર છે ધવલ પરમાર. તો આપણે જોઈએ કે આપણને કયો સ્નેક જોવા મળે છે ને કેવી પોઝિશન પર છે એ આપણે અહીંના માણસને પૂછે જે અમને ફોન કર્યો હતો. કઈ બાજુ જોયો હતો કાકા આપણે સાપ? આ બાજુ જોયો હતો તમે? અહીંયા જોયો તો અહીંયાથી અંદર ભરાયો. હા, બધા પથ્થરોમાં ઘૂસ્યો, પથ્થરોમાં ઘૂસ્યા પછી હજુ બહાર આવ્યો નથી. બહાર આવ્યો નથી? ઓકે, અંદર ભરાઈ ગયો. ઓકે, અહીંયા જ ભરાયો છે. એટલે તમે જોઈ શકો છો કે જે માણસે સાંપ જોયો હતો જે એમનું એવા કહેવાનું છે કે આ ટાઇલ્સના પછાડી એ સાંપ ગયો છે. એટલે હવે આપણને હમણાં સુધી એ નથી ખબર કે આપણને કયો સાંપ મળે છે ને કયો સાંપ છે. એટલે અમુક લોકો કહે છે કે ફેણ માણે છે, તો આપણે એ બી જોઈ લઈએ આમનો કયો સાંપ છે. આપણે આ લોકોને એની જે સાંપ પકડાય એના પછી આપણે આ લોકોને વિગતો આપીએ અને એની ડિટેલ આપીશ કે કયો સાંપ છે. એટલે અહીં થોડોક ડિફિકલ્ટ કોલ છે કેમ કે આપણે ઘણા બધા ટાઇલ્સના ટુકડા હટાવવા પડશે. એટલે અહીં ગામવાળા બધા સાથે જ છે, એટલે મળીને અમે બધું આ જેટલી બી ટાઇલ છે બધી અમે હટાવવાને પછી જોઈએ કયો સાંપ આપણને મળે છે. એટલે તમે વિડીયોના આખરી સુધી ભણતા રહેજો. તમે જોઈ શકો છો કે અમારા રેસ્ક્યુ મેમ્બરમાં લોકો કામ કરવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. હવે આપણે જોઈએ છીએ કે ઘણા બધા અહીં ટાઇલ્સોના ટુકડાઓ પડ્યા છે. તમે જોઈ શકો છો આ તરફ છે અમારા ધવલ પરમાર ને આ લોકલ માણસ ગામના જે નાના નાના બાળકોનું ઘણું એ લોકોને એવું લાગે છે કે સાંપ સાંપ સાંપ. આ લોકોને નવાઈ લાગી રહી છે કે ભાઈ અહીં કયું સાંપ આપણને જોવા મળશે. એટલે બધા જ ઉત્સાહ માહોલમાં છે, અમુક ભયના ડરમાં છે. એટલે આપણે જોઈએ કે કયું સાંપ આપણને જોવા મળે છે. સ્પેક્ટેકલ કોબરા છે જેની સ્કીન જોવાય છે. તો હવે અમે એને સેફલી રેસ્ક્યુ કરશું. થોડા ટાયર્સ તોડી આપણે ખસાવી પડશે. આપણે જે તમારા ત્યાંથી આજે સાંપ પકડવામાં આવ્યો છે બરાબર, એને આપણે ગુજરાતીમાં નાગ કહેવાય ને આનો ઇંગ્લિશ નેમ હોય છે કોબરા. હવે આ જે સાંપ છે ને એ બધાથી ઝેરીલો સાંપ છે. આપણા દાહોદના અંદર બે પ્રકારના સાંપ ઝેરીલા હોય છે, એક આ ને એક કાળોતરો કહેવાય છે. હવે આ સાંપ તમને જ્યારે બી જોવાય ને એટલે તમારે તૈયારીમાં જે પકડવાવાળા માણસ હોય એ લોકોને ફોન કરી દેવાનું, કોઈ દિવસ મારવાનું બી નહીં. માર્યા પછી તમે લોકો મારી દો પણ તમને ખબર ના હોય કે આ સાંપ ઝેરીલો છે કે વગર ઝેરીલો છે. તમે મારવામાં મારી દો તમારે સાંપ કરડે એટલે તમારે સરકારી હોસ્પિટલ ત્યાં કોન્ટેક કરવાનો, ડાયરેક્ટ ત્યાં પહોંચી જવાનું. ગવર્મેન્ટે સારી સુવિધા આપી છે આપણને કે ત્યાં તમારે ટોટલી આની જે બી સેવા હોય છે ફ્રી હોય છે. કેમ કે આજે બી અમુક ગામડાના અંદર જ્યારે સાંપ કરડે છે તો એ લોકો બધાથી પહેલાં બાવા બોપા પાસે જાય છે. એ બધું અંધવિશ્વાસની વાતો છે, કોઈ દિવસ બી ત્યાં જવાનું નથી. પૂંગીવાળાને બી કોઈ દિવસ બોલાવવાના નથી કેમકે સાંપને કાન હોતા નથી. પહેલી વાત, હવે પૂંગીવાળો પૂંગી વગાડે, તમારાથી અનાજ લઈ જાય, ઢોર બકરા લઈ જાય, એ બધી ખોટી વાતો છે. એ લોકોની વાતોમાં આવવાનું નહીં. અમારો કોન્ટેક કરો, અમે તમને તાત્કાલિક જે સાંપ તમે જોયો એ સાંપ અમે પકડ્યો, અમે ત્યાંથી આવ્યા હતા. એવું નહીં, અમુક લોકો એવું બી કહે છે કે ભાઈ પૂંગીવાળો પોતાનો સાંપ લઈને આવે છે. એટલે તમારે કોઈ દિવસ બી એવું લાગે
મારવા વગર અમને ડાયરેક્ટ ફોન કરો, અમારો હેલ્પલાઇન નંબર છે જ બધા પાસે. જેમ કે આજે તમે જોયું એ તો સારું છે કે કોઈને કડ્યું નથી. કોઈ બી દિવસ વગર ઝેરીલા સાંપ બધાથી વધારે છે આપણા ત્યાં. આ તો રેર કેસમાં આ કોબરા ક્રેટ આ જોવા મળે, કેમ કે હવે તમારું ખેતરમાં તમે એને સાફસફાઈ કરવા માટે જાઓ છો એટલે આ હવે નકળશે જ બહાર. એટલે કોઈ બી દિવસ હવે આ વરસાદનો સિઝન છે, બહુ રિયલ કેસ હશે તો જ તમને જોવા મળશે આ. ચાલો હવે આને આપણે બેગિંગ કરી દઈએ. જે હાલ ફિલહાલમાં અહીંયા અમે લોકોએ થોડીક વાર પહેલાં ચંદવાણા ગામથી આ કોબરા સ્નેક રેસ્ક્યુ કર્યું છે. આ અમે આવ્યા છે ફોરેસ્ટ ઇલાકામાં, જંગલ વિસ્તાર છે આખું, એને રહેવા માટે આ સારી જગ્યા છે. હવે એને અહીં રિલીઝ કરીએ ફોરેસ્ટ એરિયામાં.